हेलो विद्यार्थी मित्रों, अक्षर स्कूल की ऑनलाइन एजुकेशन चैनल में आपको स्वागत है। आज आप धोरण छ विषय विज्ञान एम चेप्टर नंबर 8 है शरीर नु हलन चलन, एनी अंदर आज आप अचल सांधा विषय अभ्यास करवानो छे। गया लेक्चर में आप सांधा ना प्रकार विषय भण्या था कि मिजाग्रा सांधा कोने कहवाय, खलदस्तो सांधो कोने कहवाय, उखड़ी सांधो कोने कहवाय, हवे अचल सांधा कोने कहवाय ए आपणे जोईए। अपना शीर्षना अस्थिओनी वच्चे आवेला केटलाक सांधा ए आपणे अत्यार सुधी चर्चा करेला सांधाओ करता भिन्न छे। पण अपना जे शीर्ष छे बराबर माथू छे एनी अंदर आवेला अस्थि एटले के हाडका छे एने वच्चे केटलाक सांधा छे, ए सांधा केवा छे तो के आपणे अत्यार सुधी जे चर्चा करेला ए सांधाथी भिन्न छे, एटले के अलग छे। हाडकाओ आ सांधानी मददथी हलन चलन करी शकता नथी। हाડકાઓ છે આ સાંધા છે, એટલે કે શીર્ષમાં જે સાંધા આવેલા છે એના દ્વારા એ સાંધા દ્વારા હલનચલન કરી શકતા નથી। આવા સાંધાને અચલ સાંધા કહે છે કે જેને જે સાંધાની મદદથી હાડકા હલનચલન નથી કરી શકતા, બરાબર એવા સાંધાને કેવા કહેવાય, અચલ સાંધા કહેવામાં આવે છે। જ્યારે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો। હવે આપણા મુખમાં ઉપલું જડબું ને નીચલું જડબું હોય બરાબર, હવે આપણે આપણું મુખ ખોલીએ છીએ ત્યારે નીચલા જડબાને આપણે છેડાથી દૂર લઈ જાય છીએ। હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો। હવે ઉપરના જડબું આપણું ઉપરનું જડબું છે બરાબર, એને હલાવવાનો પ્રયત્ન કરો। શું તમે તેને હલનચલન કરાવી શક્યા, તો કે ના, ઉપરના જડબાને હલનચલન કરાવી શકાતું નથી। ઉપરી જડબું તથા ખોપરીના કેટલાક અસ્થિ અચલ છે, એટલે ઉપરી ઉપરનું જે જડબું છે એ અને જે ઉપર શીર્ષમાં જે છે બરાબર એ બધા હાડકા છે, કેવા છે, અચલ છે। આપણે માત્ર કેટલાક સાંધાઓની ચર્ચા કરી જે આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે। હવે આપણે શું ચર્ચા કરી, તો કે સાંધાઓની, કે એકબીજા હાડકા છે એકબીજાને શું કરે, જોડે છે। આપણા શરીરના વિભિન્ન અંગોને વિવિધ આકાર પણ પ્રદાન કરે છે, આપણા શરીરની અંદર અંગો છે બરાબર એને આકાર પણ પ્રદાન કરે છે, એટલે કે આકાર કોણ આપે છે। જો તમે એક ઢીંગલી બનાવવા માંગતા હો તો પહેલા તમે શું બનાવશો, હવે આપણે એક ઢીંગલી બનાવી હોય તો પહેલા આપણે શું કરશું, તો કે કાપડ એટલે શું, એમાં ઢીંગલી આકારનું આખો શેપ આપશું બરાબર। શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરવા માટે તમે એક માળખું તૈયાર કરશો। માળખું એટલે શું, તો કે ઢીંગલી આકારનું એક આપણે કાપડ લઈને આપણે એને સીવીને ઢીંગલી આકારનું એક બનાવશું, એટલે કે માળખું તૈયાર કરશું। શું તમે એવું નહીં કરો, તો કે હા આપણે એવું કરશું કે પહેલા માળખું તૈયાર કરશું। આપણા શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે। હવે આપણા શરીરના હાડકાઓ છે શું કરે છે, તો કે આપણા શરીરના આકાર આપવા માટે, પ્રદાન કરવા માટે શું કરે, એક માળખું તૈયાર કરે છે, જે માળખાને આપણે કંકાળ કહીએ છીએ। તમને અહીં આકૃતિ આપેલી છે 8.6, એને શું કહેવાય, તો કે કંકાળ, એના જે માળખું છે હાડકાઓથી બનેલું બરાબર એને કહેવામાં આવે છે કંકાળ। આપણે એ કેવી રીતે ઓળખીએ છીએ કે આ મનુષ્યના કંકાળની આકૃતિ છે, આપણે શરીરના વિભિન્ન હાડકાઓના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, શરીરના કેટલા અંગોમાં આવેલ હાડકા અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ત્યારે ખ્યાલ આવે છે જ્યારે આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ। હવે આપણને ખ્યાલ કેમ આવે કે આ મનુષ્યના કંકાળની આકૃતિ છે, કે આ વિભિન્ન હાડકાઓના આકાર છે બરાબર, એ જાણકારી ક્યાંથી પ્રાપ્ત થાય, તો કે આપણે એનો અનુભવ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે। એક્સરે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શકીએ છીએ। હવે એક્સરે કઢાવવામાં આવે બરાબર, તો એક્સરેનું જે ચિત્ર છે એની અંદર એની ઉપરથી આપણને ખ્યાલ આવે છે બધા હાડકાઓના આકારનો। તો ક્યારે તમારો અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરના કોઈ ભાગનો એક્સરે કાઢવામાં આવ્યો છે, હવે તમારા પરિવારમાં કોઈનો પણ એક્સરે કાઢવામાં આવ્યો છે, તો તમે એનું ચિત્ર જોજો। કેટલીક વાર ઈજા થવાથી ડોક્ટર એક્સરે કઢાવે છે, હવે કેટલીક વાર શું થશે, હાડકામાં ઈજા થાય તો ડોક્ટર છે એક્સરે કઢાવવાનું કહે છે, જેનાથી તેમને ઈજા દ્વારા હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે। હવે એના ઉપરથી ડોક્ટરને શું ખ્યાલ આવે છે, તો કે ઈજા કયા હાડકામાં થઈ છે બરાબર એનો ખ્યાલ આવે છે। એક્સરે ચિત્ર દ્વારા આપણને શરીરના હાડકાઓના આકારનો ખ્યાલ આવે છે, એક્સરે ચિત્ર છે એના દ્વારા આપણને શરીરના હાડકાના આકાર કેવા છે એનો આપણને ખ્યાલ આવે છે। તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગના હાડકાઓનો અનુભવ કરો, હવે તો આપણા હાથ છે બરાબર એના આગળના ભાગ અને ઉપરના ભાગ તથા પગમાં નીચેના તથા ઉપરના ભાગના હાડકા છે એનો અનુભવ કરો। પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો, હવે તમે સંખ્યા ગણવાનો પ્રયત્ન કરો કે કેટલા હાડકા છે,
તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો તથા એક્સરે ચિત્ર સાથે સરખામણી કરો. હવે એક્સરે ચિત્ર છે એનો હાથનું એક્સરે ચિત્ર હોય એની સાથે સરખામણી કરો. તમને આકૃતિ આપેલી છે આની પડતા એક કોણી તથા ઘૂંટણના સાંધાનું એક્સરે ચિત્ર. આપણને શું આપેલું છે? કોણી અને ઘૂંટણના સાંધા છે એનું આપણને એક્સરે ચિત્ર આપેલું છે. તમારી આંગળીઓને વાળો. આપણી આંગળીઓ છે શું કરવાનું છે? વાળવાનું છે. શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો? એટલે કે આંગળીઓમાં આપણને ઘણા બધા સાંધા છે બરાબર, તો એને મૂળ સુધી આપણે વાળી શકીએ છીએ. તમારી મધ્યમાં આંગળીઓમાં કેટલા હાડકા આવેલા છે? તમારી હથેળીના પાછળના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો. હથેળી છે એના પાછળના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો કે એમાં કેટલા હાડકા છે. શું તમારું કાંડું લચીલું છે? આપણું કાંડું છે કેવું છે? લચીલું છે. તે અનેક નાના નાના અસ્થિઓનું બનેલું હોય છે. હવે એ શેનું બનેલું હોય છે? તો કે અનેક નાના નાના અસ્થિઓનું એટલે કે હાડકાઓનું બનેલ છે. જો તેમાં એક જ હાડકું આવેલ હોત તો શું થાય? જો આપણા કાંડામાં એક જ હાડકું આવેલું હોત તો શું થાય? તો આપણે એને વાળી શકીએ નહીં. હવે આકૃતિ 8.8 છે એની અંદર આપણને હાથના અસ્થિઓ છે એની આપણને આકૃતિ આપેલી છે. સૌથી પછી ચાર છે કે ઊંડો શ્વાસ લઈને તેને કેટલાક સમય સુધી રોકી રાખી તમારા છાતીના તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને તમારા હાડકાઓનો અનુભવ કરો. હવે શું કીધું છે? તો કે ઊંડો શ્વાસ લઈને પછી થોડા સમય સુધી રોકી રાખીને આપણે શું કરવાનું છે? તો કે છાતીના તથા પીઠના હાડકાઓને દબાવીને આપણે એના હાડકાઓનો અનુભવ કરવાનો છે. શક્ય હોય તેટલી તમારી પાસળીઓને ગણો. એટલે કે છાતીના જે અસ્થિઓ છે બરાબર, પાસળી છે. આપણને આકૃતિ 8.9 માં આપેલું છે પાસળી, પાસળી પિંજર. તો એમ કીધું છે કે તમે શક્ય હોય એટલી તમારી પાસળીઓને ગણો. આકૃતિ 8.9 ને ધ્યાનપૂર્વક જુઓ અને છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો. હવે આપણે ગણેલા છે અસ્થિઓ હાડકાઓ કે કેટલા આવેલા છે બરાબર છાતીના અસ્થિઓ, તો આકૃતિ આપેલી છે એની સાથે તમે સરખામણી કરો. આપણે જાણીએ છીએ કે પાસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી છે. પાસળીઓ વિશિષ્ટ રૂપે એટલે કે એક અલગ રૂપમાં એ વળેલી હોય છે. તે છાતીના હાડકા અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે. હવે પાસળી પિંજર છે છાતીના હાડકા અને કરોડસ્તંભ છે જે આપણે પીઠ પર આવેલું હોય કરોડસ્તંભ એને જોડાઈને એક પાંજરાનું શું કરે? નિર્માણ કરે છે. પાંજરા જેવું નિર્માણ કરે છે. આ શંકુરૂપી પાંજરાને પાસળી પિંજર કહે છે. આ શંકુરૂપી એટલે કે શંકુ આકારમાં જે આખું આ પાંજરું બને બરાબર, એને શું કહેવાય? પાસળી પિંજર કહેવામાં આવે છે. આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે. આપણા શરીરમાં કેટલાક મહત્વપૂર્ણ અંગો જે છે બરાબર, એ આ પાસળી પિંજરથી પાસળી પિંજર છે એનાથી સુરક્ષિત રહે છે. તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો. હવે ઘૂંટણ વાળ્યા વગર આપણી આંગળી છે ને સ્પર્શ કરવાનું કહો. ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રની પીઠ પર ફેરવો. હવે ગરદનથી શરૂ કરીને આપણે પીઠ પર શું કરવાનું છે? આંગળી ફેરવો. જે તમે અનુભવ કર્યો તે મેરુદંડ અથવા તો કરોડસ્તંભ છે. આપણને આકૃતિ આપેલી છે 8.10 એ શેની છે? તો કે મેરુદંડ અથવા તો બીજું નામ શું છે? તો કે કરોડસ્તંભ. તે અનેક નાના નાના હાડકાઓની બનેલ રચના છે. આકૃતિમાં પણ આપણને બતાવ્યું છે કે અનેક નાના નાના હાડકાઓ છે એના દ્વારા કરોડસ્તંભ બને છે. પાતળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલ હોય છે. પાતળી પિંજર છે એ પણ આ કરોડસ્તંભના અસ્થિ છે, હાડકા છે બરાબર, નાના નાના એના સાથે જોડાયેલ હોય છે. શું કરોડસ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલ હોત તો તમારો મિત્ર આવી રીતે નીચે તરફ વળી શકે? જો કરોડસ્તંભ છે એ ક્ષણ એક જ હાડકાનું બનેલું હોત બરાબર, તો આપણે શું નીચે તરફ વળી શકીએ? તો કે ના, આ નાના નાના હાડકાઓનું બનેલું છે બરાબર, નાના નાના હાડકાઓનું જોડાણ છે કરોડસ્તંભમાં, એટલે આપણે વળીને શું કરીએ? નીચે નમી શકીએ. પરંતુ જો એક જ હાડકું હોત તો વળી શકીએ નહીં. તમારા મિત્રને ઊભા થઈને હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો. હવે દિવાલ છે ને હાથ વડે ધક્કો મારવાનું કહો. શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે? હવે ખભા આગળ શું હશે? બે ઉપસેલા અસ્થિઓ દેખાશે. તેને કહેવામાં આવે સ્કંધાસ્થિ બરાબર. આ અસ્થિ છે ને શું કહેવામાં આવે? સ્કંધાસ્થિ બરાબર. એટલે કે જે ખભા છે એના અસ્થિ આપણને 8.11 માં આપેલું છે. ખભાના અસ્થિઓ એને કહેવાય સ્કંધાસ્થિ. આકૃતિ 8.12 ને ધ્યાનપૂર્વક જોવો. નીચે આપણને આકૃતિ 8.12 આપેલી છે એને જુઓ. આ સંરચના
નિતંબાસ્થિ અથવા તો શ્રોણી અસ્થિ છે. આ રચના શેની છે? તો કે નિતંબાસ્થિ અથવા તો શ્રોણી અસ્થિ. આ પેટી જેવી સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે. આપણું જઠર છે એની નીચે આવેલા અંગો છે એને રક્ષણ કોણ આપે છે? તો કે નિતંબાસ્થિ છે એ. બરાબર, જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે. આ નિતંબના ભાગોનો એ હિસ્સો છે જેની મદદથી તમે બેસો છો. હવે આ જે નિતંબાસ્થિ છે બરાબર, એ એવો હિસ્સો છે કે જેની મદદથી આપણે શું કરીએ છીએ, બેસી શકીએ છીએ. તમારી ખોપરી અને હાડકાઓ એકબીજા સાથે જોડવાથી બને છે. ખોપરી છે એ અનેક હાડકાઓને એકબીજા સાથે જોડવાથી બને છે. આપણા આ આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે. ખોપરી છે શું કરે છે? તો કે આપણા મહત્વપૂર્ણ અંગ એવું આપણા શરીરનું છે કે મગજ, એનું રક્ષણ કરે છે. આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકા તથા સાંધાની ચર્ચા કરી. તો આપણા કંકાલ છે બરાબર, હાડકાનું આખું માળખું તૈયાર થાય છે, એમાં આપણે હાડકા અને સાંધાની ચર્ચા કરી. કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે જે હાડકા જેટલા કઠણ હોતા નથી. હવે કંકાલ છે એના સિવાય પણ અમુક અંગ છે કે જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ. તેને આપણે કોમલાસ્થિ કહીએ છીએ. કેવા અસ્થિ? તો કે કોમલાસ્થિ કહેવાય. કેને કહેવાય? તો કે જે કઠણ અસ્થિ જે છે એટલા કઠણ નથી. બરાબર, તમારા કાનને સ્પર્શ કરો. શું તમે કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો? અને કાનને સ્પર્શ કરવાનું છે જેને વાળી શકાય એવું પ્રતીત થાય છે કે જેમાં કોઈ હાડકા આવેલ હોતા નથી. કાન આપણો છે બરાબર, એ થોડો કઠણ લાગશે પણ એને આપણે વાળી પણ શકીએ છીએ. તો આપણને એવું લાગશે કે એમાં હાડકા હોતા નથી. શું તમને આંગળી વડે દબાવતા કાનની બૂટ તથા ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો? કાનની બૂટ છે એને દબાવવાનો અને કાનનો ઉપરનો ભાગ છે એને દબાવશો તો આપણને કઈ ફરક લાગશે? તો કે હા, બૂટમાં છે આપણને હાડકું નહીં હોય એવું લાગશે અને ઉપર છે એ થોડુંક કઠણ લાગશે. શું તમને એવું લાગ્યું કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેટલી આપણી કાનની બૂટ છે? આપણી કાનની બૂટ છે એ નાજુક હોય છે, એના કરતા જે ઉપરનો ભાગ છે એટલો નાજુક હોતો નથી. પરંતુ તે ભાગ હાડકા જેટલો કઠણ પણ નથી. પણ એ ભાગ છે નાજુક તો નથી પણ હાડકા જેટલો કઠણ પણ છે નહીં. તે કાસ્થિ છે એટલે કે કોમલાસ્થિ. હવે એને શું કહેવાય? તો કે કાસ્થિ અથવા તો કોમલાસ્થિ. શરીરના સાંધાઓમાં પણ કાસ્થિ જોવા મળે છે. આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ સાંધાઓ તથા કાસ્થિઓ ભેગા મળીને બને છે. હવે માનવ કંકાલ જે છે એ અનેક અસ્થિઓ એટલે કે હાડકાઓ પછી સાંધાઓ અને કાસ્થિઓ ભેગા મળીને બને છે. તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો. હવે એના દ્વારા એ જે છે બરાબર અસ્થિઓ સાંધાઓ અને કાસ્થિઓ એને આપણે જોઈ શકીએ છીએ અને હલનચલન એના દ્વારા આપણે પ્રદાન કરી શકીએ છીએ. તમારી નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો. હવે કંકાલની આકૃતિ જે આપેલી હતી બરાબર, એ તમારી નોટબુકમાં તમારે સ્પષ્ટ દોરવાની છે. આપણે આપણા શરીરના એ હાડકા તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આપણી મદદ કરે છે. હવે આપણા શરીરના હાડકા અને સાંધાઓની જાણકારી આપણે પ્રાપ્ત કરી કે આપણે એ વિવિધ પ્રકારની ગતિ કરવામાં ઉપયોગ થાય છે. હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે? હવે હાડકાઓના આવા પ્રકારના હલનચલન માટે એને કોણ યોગ્ય બનાવે છે? તો ચાલો એની તપાસ કરીએ. તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને અડવાનો પ્રયત્ન કરો. હવે હાથની મુઠ્ઠી છે એ બનાવી અને કોણીના ભાગથી વાળીને શું કરવાનું? અંગૂઠાની મદદથી આપણે ખભાને છે અડવાનો પ્રયાસ કરવાનો છે. શું તમે તમારી ઉપરી ભુજામાં કોઈ પરિવર્તનનો અનુભવ કરો છો? બીજા હાથ વડે સ્પર્શ કરીને જુઓ. શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે? હવે આપણી ભુજા છે બરાબર, હાથ છે, એમાં કોઈ પરિવર્તન આવશે? તો કે બીજા હાથ વડે એને સ્પર્શ કરીને તમે જુઓ. તેને શું કહેવાય? તો કે સ્નાયુ કહેવાય. એ ઉપસેલો ભાગ છે બરાબર, એને શું કહેવાય? સ્નાયુ કહેવામાં આવે છે. સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. મુઠ્ઠી વાળશું બરાબર અને જે ખભાને અડવાનો પ્રયત્ન કરશો એટલે આપણે જે સ્નાયુઓ છે ઉપસી આવે છે એ શું કરે છે? તો કે સંકોચન થવાને કારણે સ્નાયુ છે ઉપસી આવે છે. તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો. હવે આપણો હાથ છે ને ફરીથી શું કરવાનું? સામાન્ય સ્થિતિ એટલે કે એ જે મુઠ્ઠી વાળેલી હતી એને સીધો કરી નાખવાનો છે અને સામાન્ય સ્થિતિમાં લાવો. સ્નાયુઓનું શું થાય છે?
શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે? તો કે ના, હવે ઉકસેલી હશે નહીં. સામાન્ય અવસ્થામાં લઈ આવશું હાથને તો એ ઉકસેલી દેશે નહીં. ચાલતી અથવા દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુમાં આવું જ સંકોચન જોઈ શકો છો. આપણે ચાલીએ છીએ કે દોડીએ છીએ ત્યારે પણ આપણે અનુભવ થાય છે કે સ્નાયુ ઉપસી આવે છે, એટલે કે એનું સંકોચન થાય છે. સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે. સંકોચનશીલ અવસ્થા હોય ત્યારે શું થાય? તો કે સ્નાયુ છે નાના થઈ જાય, કઠણ અને જાડા થઈ જાય. તે હાડકાને ખેંચે છે. ત્યારે શું કરે? હાડકાને ખેંચે છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. હવે કોઈ હાડકું છે, અસ્થિ છે ને, ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુ છે એને સંયુક્ત રીતે એટલે કે ભેગા મળીને કાર્ય કરવું પડે છે. જ્યારે બે સ્નાયુઓમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે. હવે આપણે જે દિશામાં જવું હોય બરાબર, એ દિશામાં જે સ્નાયુ સંકોચાય છે ત્યારે એ દિશામાં અસ્થિ આગળ જશે. જોડના બે સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે પછી શું થશે? એ જોડના બીજા સ્નાયુ છે બરાબર, એક સ્નાયુ શું થશે? તો કે જે દિશામાં ખેંચાય છે એ દિશામાં અસ્થિ જશે અને બીજો સ્નાયુ ત્યારે શિથિલ અવસ્થામાં એટલે કે સ્થિર અવસ્થામાં આવી જશે. અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ દિશામાં, પૂર્વ સ્થિતિમાં ખેંચે છે. હવે વિપરીત દિશામાં એટલે કે જે દિશામાં આગળ વધતા હતા એનાથી વિપરીત દિશામાં એટલે કે બીજી દિશામાં આગળ વધવું છે ત્યારે શું થશે? બીજો સ્નાયુ સંકોચાશે અને અસ્થિને પૂર્વ સ્થિતિમાં એટલે કે પાછી જે સ્થિતિ પહેલાની સ્થિતિ હતી એ જ સ્થિતિમાં ખેંચે છે. જ્યારે પહેલો સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે ત્યારે શું થશે? તો કે હવે પહેલો જે સ્નાયુ હતો બરાબર એ સ્થિર થઈ જશે. સ્નાયુ માત્ર ખેંચી શકે છે તે ધક્કો મારી શકતા નથી. સ્નાયુનું કામ શું છે? તો કે માત્ર ખેંચી શકે છે, હાડકા છે ને અસ્થિ છે ને ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતા નથી. આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. આથી એક અસ્થિ છે હાડકું છે ને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓ સંયુક્ત રીતે કાર્ય કરે છે. શું ગતિ માટે હંમેશા હાડકા તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી હોય છે? ગતિ કરવા માટે શું ખાલી હાડકા અને સ્નાયુઓની જ આવશ્યકતા હોય છે? બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? શું બધા પ્રાણીઓમાં હાડકા જોવા મળે છે? બીજા પ્રાણીઓ કઈ રીતે ચાલે છે અને એની અંદર પણ શું હાડકા જોવા મળે છે? અળસિયા તથા ગોકળગાયમાં શું હોય છે? ચાલો કેટલાક પ્રાણીઓની ગતિ વિશે અભ્યાસ કરે. હવે પ્રાણીઓમાં કઈ રીતે ગતિ થાય છે, એમાં કેવી રીતે હાડકા અને સાંધા હોય છે એ આપણે હવે આવતા લેક્ચરમાં જોશું.